જેનો વિકાસ પ્રગતિ પથ પર સવાર હોય, જે રાજ્યની વાતો દેશ અને દુનિયામાં થતી હોય તે રાજ્ય એટલે ગુજરાત. પણ ગતિશીલના બણગા ફૂંકતા રાજ્યના શિક્ષણની સ્થિતિ કથળેલી છે. ન્યૂઝ 18 ગુજરાતી વર્ષના અંતે રાજ્યના સરકારી શિક્ષકોના સંતાપનું સરવૈયું લઈને આવી છે. પહેલા ભારના ભારણના કારણે પીસાતા શિક્ષકોની વાત કરી અને હવે અમે વાત કરીશું રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટની, જેની ગુંગળામણ શિક્ષકોને રોજ સતાવી રહી છે. મંજૂર થયેલા મહેકમ કરતા ઓછા શિક્ષકોથી રાજ્યની હજારો શાળાઓ ચાલે છે. ઓછા શિક્ષકો હોવાના કારણે બાળકોને યોગ્ય શિક્ષણ નથી મળતું અને સમસ્યા ત્યાંની ત્યાં કાયમ રહે છે. શિક્ષણમાં ગુજરાતનો ડંકો વગાડવો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં આગળ આવવું છે. સરકાર પોતાનો વટ પાડવા સતત મથામણ પણ કરે છે, પણ ઘટની ગુંગળામણ શિક્ષકોને સતત સતાવે છે. વિદ્યાર્થી છે પણ શિક્ષક અને આચાર્યની ઘટ છે. કામ બધું કરવું છે પણ શિક્ષકની ઘટ છે. રાજ્યની શિક્ષણ જગતની સ્થિતિ એક સાંધે ત્યાં તો તેર તૂટે તેવી છે, અને એટલે જ ન્યૂઝ 18 ગુજરાતી શિક્ષકોને પડતી મુશ્કેલીને વાચા આપવા આગળ આવ્યું છે. અમારી અલગ અલગ ટીમો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પહોંચી અને જાણી શિક્ષણ જગતની જમીની હકીકત, કે આખરે રાજ્યની સરકારી શાળામાં કેટલા શિક્ષકો છે અને કેટલાની જરૂર છે. ઓછા સ્ટાફમાં શિખર પર પહોંચવાના સરકાર રોજ સપના જુએ છે, પણ આજે આપને એ સપના પાછળની હકીકત અમે બતાવવા જઈ રહ્યા છીએ. શિક્ષકોની ઘટ ઓછી કરવામાં રાજ્ય સરકારની ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે, કે પછી રાજ્ય સરકાર ઈચ્છતી નથી કે સરકારી શાળામાં શિક્ષકોની નિમણૂક કરાય. હાલત એવી છે કે શિક્ષકો વગરની આ શાળા સૈનિકો વગરની શાળા લાગી રહી છે. શાળા હોય તો શિક્ષકો નથી, અને જ્યાં શિક્ષકો છે ત્યાં વર્ગખંડ નથી. અહીં સૂડી વચ્ચે સોપારી થાય છે વિદ્યાર્થીઓની, જેમના અવાજની કોઈ કિંમત નથી. શિક્ષકોની તકલીફો અપાર છે. શાળા શરૂ થતાની સાથે જાણે કે મુશ્કેલીનો બોજ તેમના માથે સતત ભમ્યા કરે છે. કામનો ભાર એકમાત્ર કારણ નથી, શિક્ષકની ઘટની ગુંગળામણમાં રોજે રોજ મૂંઝાયા કરે છે. જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓને અમે ચિતાર મેળવ્યો તો અહીં પણ કંઈક સ્થિતિ આ જ પ્રકારની જોવા મળી. તો જૂનાગઢ જિલ્લામાં કુલ 757 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં 86,000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 1-6માં મંજૂર થયેલા શિક્ષકોનું મહેકમ 2226નું છે, એટલે કે 2226નું છે, જેની સામે 2141 શિક્ષકો ફરજ બજાવે છે. તો ધોરણ 6-8માં મંજૂર થયેલું મહેકમ 1865 છે. જૂનાગઢમાં 757 પ્રાથમિક શાળા છે, 86,000 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જૂનાગઢ બાદ ભાવનગરની સ્થિતિનો અમે ચિતાર મેળવ્યો અને અહીં પણ જોવા મળ્યા શિક્ષકોની ઘટના ધાંધિયા. તો અહીં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી છે.
ભાવનગર જિલ્લાની વાત કરી રહ્યા છે, જ્યાં 940 શાળાઓમાં 2,20,533 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો ઘટની ગુંગળામણ જોવા મળી રહી છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં. ભાવનગરમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. બાળકો ભણવા માટે તૈયાર છે, પરંતુ શિક્ષકોની ઘટના કારણે આ ભૂલકાઓ અભ્યાસ કેવી રીતે કરે તે સવાલ ઉભો થયો છે. તો ભાવનગરમાં શિક્ષણની ઘટના આંકડા શું કહે છે તેના પર નજર કરીએ. તો ભાવનગર જિલ્લામાં 940 શાળાઓ છે અને તેમાં 2,20,533 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શિક્ષકોનું મહેકમ 7,452 જેટલું છે. 242 શિક્ષકોની ઘટ અહીં જોવા મળી રહી છે. તો આ તરફ 100% શિક્ષણના બણગા ગીર સોમનાથમાં પણ ફૂંકાઈ રહ્યા છે, પણ બોલવાવાળાએ એ વાતનો ખ્યાલ નથી કે શિક્ષકોની ઘટ છે. ગીર સોમનાથની સ્થિતિ એવી છે. જે ગુંગડામણ છે તેના કારણે શિક્ષણ પર તેની સીધી અસર પડી રહી છે. બાળકો ભણવા તો માંગી રહ્યા છે, પરંતુ ક્યાંક શાળા નથી, વર્ગખંડ નથી, તો ક્યાંક શિક્ષકોની ઘટ છે, જેના કારણે આખરે ભણવું તો કેવી રીતે ભણવું તે મોટો સવાલ થઈ રહ્યો છે. ભાવનગર હોય કે પછી દેવભૂમિ દ્વારકા, અહીં પણ સ્થિતિ આ જ પ્રકારે જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં પણ શિક્ષકોની ઘટની ભરમાર છે. દ્વારકા જિલ્લામાં ધોરણ 1-8માં કુલ 67,525 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીં મંજૂર થયેલું મહેકમ 3,390 શિક્ષકોનું છે, જેની સામે 2,886 શિક્ષકો ફરજમાં છે, એટલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 504 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં મંજૂર થયેલું મહેકમ 3,390 છે, પરંતુ આ તરફ શિક્ષકોની ઘટ છે. દેવભૂમિ દ્વારકામાં 626 શાળાઓ છે, તો 67,525 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેની સામે જો વાત કરવામાં આવે મંજૂર થયેલું જે મહેકમ છે 3,390 છે, બીજી તરફ 504 શિક્ષકોની અહીં ઘટ વર્તાઈ રહી છે. પરંતુ આ ઘટ અને જે સમસ્યા છે તે દૂર થાય તે હજુ સુધી કોઈ જ પ્રયાસો નથી થયા, જેના કારણે વાલીઓ પણ કહી રહ્યા છે કે બાળકોને ભણાવવા છે અને જેમ ભણે ગુજરાત ગણે ગુજરાતની વાતો થઈ રહી છે, પરંતુ આખરે બાળકો કેમ ના ભણશે, અહીં શિક્ષકોની જ ઘટ છે. વાત કરીએ અરવલ્લી જિલ્લાની, તો અરવલ્લી જિલ્લામાં પણ ઘટની ચિંતા સતત શિક્ષણ વિભાગને સતાવી રહી છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1,243 શાળાઓ આવેલી છે, જેમાં ધોરણ 1-8માં મંજૂર થયેલું મહેકમ 5,556 છે, પણ અહીં 122 શિક્ષકોની ઘટ છે. બદલીના કેમ્પ બંધ હાલતમાં પડ્યા છે, તો અનેક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. એ જ સ્થિતિ જ્યાં શિક્ષકોની ઘટની જોવા મળી છે, તો શું આમ ગતિશીલ બનશે ગુજરાત? આ શિક્ષકોની ઘટ આખરે ક્યારે પૂરી થશે? ક્યારે શિક્ષકોની અહીં નિમણૂક કરવામાં આવશે? આ જ બાબતને લઈને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે અને ભણવા માટે તેઓ માંગી રહ્યા છે શિક્ષકો. બસ આ જ વાત તંત્ર સુધી પહોંચે અને જલ્દીથી જલ્દી જે ઘટ છે શિક્ષકોની તે પૂરી કરવામાં આવે તે અંગેની ખાસ માંગ થઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં 1,243 શાળા છે અને મંજૂર થયેલું મહેકમ જે છે તે 5,556 છે. 122 શિક્ષકોની અહીં ઘટ વર્તાઈ રહી છે. અરવલ્લીમાં જે પ્રકારની સ્થિતિ છે તેના કારણે બાળકોનું ભણતર બગડી રહ્યું છે. અરવલ્લી જિલ્લામાં 1,243 જે શાળાઓ છે અને જિલ્લામાં 122 શિક્ષકોની ઘટ છે, ત્યારે સવાલ સીધો એ થાય છે કે આખરે શું આમ જ બનશે ગતિશીલ ગુજરાત? મોટી મોટી વાતો થઈ રહી છે,
શિક્ષણ માટે અનેકો યોજનાઓ બનાવવામાં આવી રહી છે, પરંતુ જે મૂળ સમસ્યા છે, જે પાયાની સમસ્યા છે, તેની સામે કોઈ જ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું. આગળ વાત કરીએ ભરૂચ શહેર અને જિલ્લાની શાળાઓની, જ્યાં શાળાઓમાં સૈનિકો વગરની સેના જેવો ઘાટ સર્જાયો છે. ભરૂચની પ્રાથમિક, માધ્યમિક અને ગ્રાન્ટેડ શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, જેની અસર શિક્ષણ કાર્ય પર થઈ રહી છે. ભરૂચ જિલ્લાની 885 પ્રાથમિક શાળાઓ માટે 4,700 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે, જેની સામે 124 શિક્ષકોની ઘટ છે. અહીં પણ આ જ મુજબની પરિસ્થિતિ છે. 47 શિક્ષકોનું મંજૂર મહેકમ થયું છે, પરંતુ અહીં શિક્ષકોની ઘટ છે, 124 શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. તો ભરૂચથી ગ્રાઉન્ડ રિપોર્ટ જે મેળવવામાં આવ્યો છે, ત્યાં તેઓ ઘાટ સર્જાયો છે સૈનિકો વગરની જાણે શાળા. તો આખરે કેવી રીતે ભણશે આ બાળકો, આ વિદ્યાર્થીઓ, એ સવાલ ભરૂચ શહેર અને સાથે જિલ્લાની શાળાઓમાં સૈનિકો વગરની સેના જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભરૂચની પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય કે પછી ગ્રાન્ટેડ, આ તમામ શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની ઘટ જોવા મળી છે, જેની સીધી અસર શિક્ષણ કાર્ય પર થઈ રહી છે. ભરૂચ જિલ્લાની 885 પ્રાથમિક શાળાઓ માટે 4,700 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે, જેની સામે 124 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આ જ જાણે કે સ્થિતિ અને તેના કારણે ભણતર માટેની સમસ્યાઓ. 124 શિક્ષકોની ઘટ અહીં જોવા મળી છે ભરૂચ શહેરમાં. તો જિલ્લાથી જે ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે, તેમાં આ જ મુજબની શિક્ષણની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો શા કારણે આવું થઈ રહ્યું છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. શા કારણે શિક્ષકોની નિમણૂક જે છે તે નથી થઈ રહી, શિક્ષણની સ્થિતિ જે છે ખાડે ગયેલી છે. ભરૂચની, ખાસ કરીને જિલ્લાઓની શાળા, પછી તે ગ્રાન્ટેડ હોય કે પછી સરકારી કે પછી માધ્યમિક શાળા, પ્રાથમિક અને માધ્યમિક તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં આ જ મુજબની પરિસ્થિતિ અને આ જ મુજબના હાલ જોવા મળી રહ્યા છે. છોટાઉદેપુરની, તો છોટાઉદેપુર જિલ્લામાં પણ શિક્ષકો ઘટે છે. 208 શિક્ષકોની અહીં ઘટ છે, પણ સરકાર વર્તી કહે છે કે ગુજરાતનું શિક્ષણ સર્વોપરી છે. જરા છોટાઉદેપુરના આંકડા પણ જોઈ લો. છોટાઉદેપુરમાં પણ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. અહીં શિક્ષકોની માય તે માટે માંગ થઈ રહી છે, પરંતુ જ્યાં સરકાર વર્તી કહે છે કે ગુજરાતનું શિક્ષણ સર્વોપરી છે, પરંતુ શું સ્થિતિ છે તેના તરફ ધ્યાન નથી જતું. તો શિક્ષકો ઘટે છે, અહીં 208 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યના અંતરિયાળ એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ છે. તો જરા છોટાઉદેપુરના જે આંકડા છે તે પણ તે વિચારવા મજબૂર કરી રહ્યા છે કે આખરે અહીંના બાળકો કેવી રીતે ભણશે, તેમના ભાવિને કેવી રીતે ઉજ્જવળ કરશે, કારણ કે શિક્ષકો જ નથી. છોટાઉદેપુરમાં મંજૂર થયેલું મહેકમ જે છે 4,975 છે. 208 શિક્ષકોની અહીં ઘટ જોવા મળી છે. છોટાઉદેપુરમાં જે પરિસ્થિતિ છે, અંતરિયાળ જે ગામ છે જ્યાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે, છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકો ઘટી રહ્યા છે. 208 શિક્ષકોની અહીં ઘટ છે. બીજી તરફ શિક્ષણને લઈને જે મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ અહીં પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે. હવે જે આંકડાઓ મેળવ્યા એ ચોંકાવનારા છે. જિલ્લામાં 208 શિક્ષકોની ઘટ છે. બાળકો કેવી રીતે શાળાએ જશે, કારણ કે અહીં શિક્ષકો જ નથી, તો આખરે ભણશે કેવી રીતે? છોટાઉદેપુરથી ગ્રાઉન્ડ રિપોર્ટ જે સામે આવ્યો છે તે ઘણો જ ચોંકાવનારો છે. શિક્ષકો નથી અહીં, જિલ્લામાં 208 શિક્ષકોની ઘટ છે. વાત કરીએ દાહોદની, દાહોદ જિલ્લામાં કુલ 1650 પ્રાથમિક શાળા છે અને આ પ્રાથમિક શાળામાં 11,612 શિક્ષકોનું મહેકમ છે, પણ જિલ્લામાં કુલ 10,679 શિક્ષકો જ ફરજમાં છે, એટલે કે કુલ 612 શિક્ષકોની ઘટ છે. પણ ભરતી ક્યારે થશે તેની કોઈને ખબર નથી. એવું નથી કે આ વિસ્તારમાં માત્ર શિક્ષકોની ઘટ છે, અહીં ઓરડાની પણ એટલી જ રામાયણ છે.
અહીં તો જે બે વિકટ પરિસ્થિતિ છે બાળકોને ભણવા માટેની, એક તો શિક્ષકો નથી અને બીજી બાજુ શાળાઓમાં ભણવા માટે ઓરડા પણ નથી. ખૂબ જ મોટી સમસ્યા દાહોદમાં. જિલ્લામાં 1650 પ્રાથમિક શાળા આવેલી છે અને 11612 શિક્ષકોનું મંજૂર થયેલું છે મહેકમ અને જિલ્લામાં 612 શિક્ષકોની ઘટ છે. સાથે સાથે ઓરડા પણ નથી તો વિદ્યાર્થીઓ કેમના ભણશે? તો ભૂલકાઓ અને તેમના વાલીઓ ભવિષ્યના સપનાઓ તો જુએ છે, પરંતુ આ સપનાઓ કેવી રીતે પૂરા થશે? જો પાયાનું શિક્ષણ જ નહીં મળે તો જીવનમાં અને પ્રગતિના પથ પર આ બાળકો કેવી રીતે આગળ વધી શકશે? ઘટની ગુંગળામણ દાહોદમાં પણ જોવા મળી રહી છે. 1650 પ્રાથમિક શાળાઓ છે, પરંતુ 10,689 શિક્ષકો ફરજમાં છે. તેની સામે અન્ય શિક્ષકો જે હોવા જોઈએ, જેમની જરૂરિયાત છે, તે શિક્ષકો નથી, એટલે કે 612 શિક્ષકોની ઘટ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અહીં શિક્ષકો માટે માંગ કરી રહ્યા છે. તો શિક્ષકો નિમાય, શિક્ષકોની ભરતી થાય તે માટે ખાસ વાલીઓ અને બાળકો માંગ કરી રહ્યા છે, પરંતુ આ અવાજ તંત્રને ક્યારે સંભળાશે તે પણ મોટો સવાલ છે. તો આ વિસ્તારમાં માત્ર શિક્ષકોની ઘટ છે તેવું નથી, અહીં ઓરડાની પણ તેટલી જ રામાયણ છે. એક તરફ શિક્ષકો નથી પૂરતા પ્રમાણમાં અને બીજી તરફ ભણવા માટે ઓરડા પણ નથી, એટલે કે શિક્ષણ માટે જે સૌથી મોટી સમસ્યા છે તે દાહોદમાં જોવા મળી રહી છે. બાળકોને આખરે કેવી રીતે ભણાવવામાં આવશે? બાળકો પોતાના ભવિષ્યને કેવી રીતે ઉજ્જવળ બનાવશે? તમામ સવાલો જે ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યા છે તેને જોતા ઉઠી રહ્યા છે. વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના પંચમહાલમાં પણ સ્થિતિ ખરાબ છે. શિક્ષણ સુધારાના નામે ટ્રેનિંગ રાખી લાખો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, પણ ઓરડા અને શિક્ષકોની ઘટ અંગેની જે ગંભીરતા છે તે સરકાર નથી લેતી અથવા તો લેવા પણ નથી માંગતી. પંચમહાલમાં 1566 પ્રાથમિક અને 295 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને અહીં કુલ 364 શિક્ષકોની ઘટ છે. ગુજરાત રાજ્યમાં કોઈ પણ કોણે કેમ ના જાઓ, શિક્ષણની સ્થિતિ આવી જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લામાં પણ આજ મુજબની પરિસ્થિતિ. ટ્રેનિંગના નામે જે લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ શિક્ષકો નિમવામાં નથી આવતા. પંચમહાલ જિલ્લામાં 664 શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. એક તરફ જે બેરોજગાર યુવક યુવતીઓ છે જેમને નોકરી જોઈએ છે ને, તે માટે તેઓ મહેનત પણ કરે છે અને શિક્ષિકા અથવા તો શિક્ષક બનવા માટે મહેનત કર્યા બાદ પણ નોકરી નથી મળતી અને જ્યાં ખરેખર શિક્ષકોની જરૂર છે ત્યાં શિક્ષકોને નિમવામાં નથી આવતા. તો તમામ પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. પંચમહાલની જો વાત કરીએ, 1566 પ્રાથમિક શાળા છે, પરંતુ અહીં શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. તો ઘટમાં આખરે કેવી રીતે ભણશે ગુજરાત? સૌથી મોટો સવાલ. સરદાર પટેલની જન્મભૂમિ એટલે ખેડા જિલ્લો, સાક્ષર ભૂમિ તરીકે જેની ઓળખ છે, એ ખેડા જિલ્લામાં 10 તાલુકા આવે છે અને આ 10 તાલુકાઓમાં 280 જેટલા શિક્ષકોની ઘટ ઊભી થઈ છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ખેડા જિલ્લામાં 1358 શાળામાં 2,00,000થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અભ્યાસ કરે છે, જેમાં 7,600 શિક્ષકોનું મંજૂર થયેલું મહેકમ છે અને 280 જેટલા શિક્ષકોની ઘટ છે. જેમ શરૂઆતથી જણાવી રહ્યા છે, ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લા કેમ ના હોય, અહીં શિક્ષકોની ઘટ જે છે તે વર્તાઈ રહી છે. 10 તાલુકામાં 280 શિક્ષકોની ઘટ છે. જિલ્લામાં મંજૂર થયેલું મહેકમ 7,600 છે, પરંતુ શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓ ભણ્યા વગરના રહી ગયા છે, કારણ કે અહીં શિક્ષકો નિમવામાં નથી આવી રહ્યા, જ્યાં બાળકોને શિક્ષણ પૂરું પાડનાર શિક્ષકો જ નથી. જિલ્લામાં મંજૂર થયેલું મહેકમ 7,600 છે, પરંતુ તેની સામે શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓનું ભણતર જે છે તે જોખમમાં આવ્યું છે. વાત કરી રહ્યા છે ખેડા જિલ્લાની, જ્યાં ઘટના કારણે વિદ્યાર્થીઓ જે ભણવા માટે તૈયાર છે પરંતુ એમને ભણાવનાર કોઈ નથી. 3600 શિક્ષકોનું મંજૂર થયેલું મહેકમ છે, પરંતુ તેની સામેની જે પરિસ્થિતિ છે તેમાં 280 જેટલા શિક્ષકોની ઘટ છે.
આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાની સ્થિતિ પણ કંઈ કમ નથી. જિલ્લા પંચાયત સંચાલિત ચાલતી મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. સુરતમાં જિલ્લા પંચાયત સંચાલિત ચાલતી શાળાઓમાં કુલ 1,11,513 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેની સામે 4,583 શિક્ષકો ફરજમાં છે, એટલે કે કુલ 133 જેટલા શિક્ષકોની ઘટ છે. તો સુરતમાં પણ સુરતની જે પરિસ્થિતિ છે આ જ પ્રકારની, 1,11,513 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 4,583 શિક્ષકો ફરજમાં છે અને એની જે શિક્ષકોની ઘટ છે 133 જેટલી છે. 133 જેટલા શિક્ષકોની ઘટ જો પૂરાય તો અને જે વિદ્યાર્થીઓ શાળામાં ભણવા આવે છે, જેમને ભણતરની જરૂર છે, તે સમસ્યા હળવી થઈ શકે છે. જલ્દીથી જલ્દી 133 શિક્ષકોની અહીં નિમણૂક થાય, ભરતી થાય તે માટે અહીં ખાસ રજૂઆત થઈ રહી છે. તો નવસારી જિલ્લાની સ્થિતિ ખૂબ જ કથળેલી છે. નવસારી જિલ્લામાં ધોરણ 1-8માં કુલ 8,08,794 બાળકો અભ્યાસ કરે છે, જેની સામે કુલ 3,643 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે. અહીં મહેકમ પ્રમાણે શિક્ષકો તો છે, પરંતુ વિષય પ્રમાણે શિક્ષકોની ઘટ છે. અહીં ગણિત વિજ્ઞાનના 32, ભાષાના 2, સામાજિક વિજ્ઞાનમાં 9 શિક્ષકોની ઘટ છે. સરકારી ચોપડે નોંધાયેલા આંકડા પ્રમાણે જિલ્લાની 26 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકથી કામ ચાલે છે. એટલે જો એક જ શિક્ષક હોય તો અન્ય જે સબ્જેક્ટ હોય, જે વિષયો હોય, તેનું ભણતર આખરે બાળકોને જે મળવું જોઈએ તે કેમનું મળશે? કારણ કે બધો ભાર એક શિક્ષક પર આવી જશે. બીજી ચોંકાવનારી બાબત એ છે કે જિલ્લામાં 84 શાળાઓ એવી છે જેમાં ધોરણ 1-5માં માત્ર 25 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તો આ જ સમસ્યાના કારણે વિદ્યાર્થીઓ પણ અહીં જે અભ્યાસ કરવા આવે છે તેમાં પણ સંખ્યા ઓછી છે. આ તરફ તાપી જિલ્લામાં પણ જોવા મળી છે શિક્ષકોની ઘટ. તાપી જિલ્લામાં કુલ 9,892 શાળાઓ આવેલી છે. ધોરણ 1-5માં 4,08,224 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેની સામે 2,194 શિક્ષકોનું મહેકમ છે, પણ અહીં 70 જેટલા શિક્ષકોની ઘટ છે. તો ધોરણ 6-8માં 25,110 વિદ્યાર્થી છે અને સામે 10,065 શિક્ષકોનું મહેકમ છે, એટલે કે 96 શિક્ષકોની અહીં ઘટ છે. તો ઘટની જે સમસ્યા છે તાપીમાં પણ છે. 9,892 શાળાઓ છે જ્યાં બાળકો જે છે અભ્યાસ કરવામાં આવે છે અને ધોરણ 1-5માં 4,08,224 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ 2,194 શિક્ષકોનું મહેકમ છે, એની સામે શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. 70 જેટલા શિક્ષકોની અહીં ઘટ છે. ધોરણ 6-8માં 25,110 શિક્ષકો છે અને 10,065 શિક્ષકોનું મહેકમ છે, 96 શિક્ષકોની અહીં ઘટ જોવા મળી છે.